નમસ્તે બાળમિત્રો, કેમ છો? મજામાં ને? તો બાળમિત્રો, આજે આપણે ધોરણ 2 વિષય ગણિત ગમ્મત, હવે આ બીજા ધોરણની અંદર આપણે અગાઉ પહેલા સત્રની અંદર સંખ્યાઓને શબ્દોમાં લખતા શીખી ગયા છીએ, એટલે કે આપણે 1 થી 100 સુધીની સંખ્યાઓને અંકોમાં અને શબ્દોમાં લખતા શીખી ગયા છીએ. તો બાળમિત્રો, આજે આપણે આ દ્વિતીય સત્રના પુનરાવર્તનની અંદર 101 થી આગળની સંખ્યાઓને અંકોમાં અને શબ્દોમાં લખતા શીખીશું અને બોલતા શીખીશું. જુઓ બાળમિત્રો, કોઈ પણ સંખ્યાને 101 ઉપરની સંખ્યા હોય તો એ હંમેશા 3 અંકોની હોય છે. 1, 2 અને 3 અંક, એટલે કે 1, 10 અને 100, એટલે કે 100 ઉપરની સંખ્યા જે છે એ 3 અંકમાં લખવામાં આવે છે, અંકોમાં. અને શબ્દોમાં તો કે 100 થી આગળના જે તે અંક હોય છે એને પાછળ લખવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું 101 થી 150 સુધીની સંખ્યાઓને શબ્દોમાં લખીએ અને બોલીએ. તો અહીં મેં 101 થી 150 સુધીની સંખ્યાને અંકોમાં અને શબ્દોમાં લખી લીધી છે, પણ તમે બધા મારી સાથે અંકોમાં અને શબ્દોમાં કઈ રીતે લખાય તે બોલતા જજો અને લખતા જજો. તો 101 જ્યારે શબ્દોમાં 101, 102 શબ્દોમાં આપણે આ રીતે લખીશું 102, 103, 103, 104 તો 104, 105, 105, 106, 106, 107, 107, 108 તો 108, 109, 109 અને 110 તો 110. હવે 111. હવે જુઓ બાળમિત્રો, 109 સુધીની સંખ્યા લખવા માટે આપણે વચ્ચે દશકના સ્થાન ઉપર 0 લઈશું, કારણ કે એકમના અંકમાં 1 થી 9 સંખ્યા લખાય છે. હવે 10મી સંખ્યાથી એકમ દશક બંને આવે છે અને 100 ત્રીજા સ્થાન ઉપર આવે છે, એટલે કે દશકના અંકથી આપણે વચ્ચે 0 લગાવીશું નહીં. 111 એટલે કે 3-1 લખીશું આપણે, જેને આપણે વાંચીએ છીએ 111, અને શબ્દોમાં એને આપણે લખીશું 111. 112ને શબ્દોમાં લખીશું 112. 113 તો 113, 114 114, 14 લખવાનું નથી, પણ બાળમિત્રો ચને કના બે માત્રા 14. ઘણા બાળમિત્રો એવી ભૂલ કરે છે કે ચ ઉ અને દ લખે છે, પણ એ તમારો શબ્દ ખોટો છે. સાચો શબ્દ લખવા માટે આપણે ચને કાના બે માત્રા લગાવવાના છે અને દ લખવાનો છે. હવે 115 તો 115, 116, 117, 118 તો બાળમિત્રો આ 118 જે શબ્દ છે એમાં મોટા ભાગના બાળમિત્રો મોટી ભૂલ કરી જાય છે. 18ની જગ્યાએ, એટલે કે ધની જગ્યાએ બાળમિત્રો બધા ઠ લખે છે, 18 લખે છે, તો એ શબ્દ તમારો ખોટો છે. સાચો શબ્દ લખવા માટે આપણે ઢગલાનો ઢ કરવાનો છે, ઠળિયાનો ઠ કરવાનો નથી, એટલે કે લખવાનું છે 118. 119 તો 119, 120 તો 120. હવે જોઈએ 121 તો 121, 122 તો 122, 123 તો 123, 124 તો 124, 125 તો 125, 126 તો 126, 127 તો 127, 128 તો 128. પણ અહીં આપણે બે ઠ પણ કરી શકીએ, તો ઠ ઉપર આપણે ફાર દેવો પડે, અને તમે એક ઠ કરો તો પણ ચાલે, 28 અથવા તો 28. હવે 129 તો 129, 130
તો 130 તો બાળ મિત્રો આ રીતે 100 અને પાછળનો શબ્દ 21 22 23 બે શબ્દો વચ્ચે જગ્યા યોગ્ય રીતે જગ્યા છોડી અને વ્યવસ્થિત રીતે આપણે શબ્દોને છૂટા પાડીને વ્યવસ્થિત સારી રીતે એકદમ સ્પષ્ટ અક્ષરે લખવાનું છે. હવે જોઈએ આપણે 131 તો 131 132 133 134 135 પા માંથી મીંડું કરવાનું છે. હવે 136 137 138 139 અને 140. તો બાળમિત્રો આ રીતે 41ની લાઈન આપણે જોઈશું તો 141ને અંકોમાં આ રીતે આપણે લખીશું અને શબ્દોમાં તો 141ને 141 અથવા તો 41 પણ આપણે અહીં લી વાપર્યું છે. જો તમે એક પહેલેથી છેલ્લે સુધી લી વાપરો તો આ જગ્યા ઉપર તમે દરેક જગ્યાએ લી પણ વાપરી શકો અને અડી 41 અથવા તો 41 બે પણ બંને શબ્દો સાચા છે. તમે કોઈ પણ શબ્દ લખી શકો છો પણ બધા શબ્દો એકી સાથે એક ઉચ્ચારણવાળા લખવાના છે. જો તમે 141 વાપર્યું છે તો 142 143 144 હવે એવી જ રીતના જો તમે અઢી વાપર્યું છે 41 41 વાપર્યું છે તો બધી જગ્યાએ તમે લી વાપરવાની છે. હવે 141 આપણે અહીં લી વાપર્યું છે તો લગભગ જગ્યાએ લી બોલીશું અને લી લખીશું. 142 143 144 145 146 147 148 149 અને 150. તો જોયું બાળ મિત્રો 101થી તે 150 સુધીની સંખ્યાને અંકોમાં અને શબ્દોમાં લખવાની કેવી મજા આવી. તો બાળમિત્રો આ રીતે તમારે તમારી નોટબુકની અંદર વ્યવસ્થિત ખાના દોરી અને સારી રીતે અંકોને અને શબ્દોને અંકોનું અલગ બોક્સ પાડવાનું છે, શબ્દોને વ્યવસ્થિત છૂટા અને સાચી રીતે લખી અને જેવું આપણે બોલીએ છીએ એવું જ આપણે લખવાનું છે. તમે એક એક શબ્દ બોલતા જાઓ અને જાતે લખતા જાઓ જેથી તમે સાચી રીતે સાચો શબ્દ લખી શકો. તો આ સાથે બાળમિત્રો આગળના 151થી અતે 200 સુધીની સંખ્યાને આપણે આગળના વિડીયોની અંદર જોઈશું. નમસ્તે. જય શ્રી કૃષ્ણ.